સુરતમાં ડમ્પર ચાલકે મહિલા પોલીસ કર્મીને કચડી નાખી રસ્તા નજીકની આ ઘટના છે પાછળથી આવતા ડમ્પરે મોપેડને ટક્કર મારી ડમ્પરના મહિલા કોન્સ્ટેબલનું મોત થયું છે સમગ્ર ઘટના સસીટીવીમાં કેદ થઈ છે આ ઘટનાના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જ્યાં દ્રશ્યો સામે આવી રહ્યા છે સમગ્ર ઘટના સસીટીવીમાં કેદ થઈ છે જ્યાં જોઈ શકાય છે કે એક ટ્રક મહિલાઓ પર ફરી ગયો આ ડમ્પર ચાલકે મહિલા પોલીસ કર્મીને કચડી નાખી છે તેના ટાયર મહિલા પોલીસ કર્મી પર ફરી વળ્યા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે બાળક સહિત ચાર લોકો પર શ્વાનનો હુમલો સામે આવ્યો છે શ્વાનોએ બચકા ભર્યા ચારે લોકો ઘાયલ થયા છે બાજીમાં ભાદરવી પૂનમના પદયાત્રીઓ પર શ્વાનનો હુમલો સામે આવ્યો છે હાલમાં ચારેય પદયાત્રીઓ ખેડા સિવિલમાં સારવાર હેઠળ છે સુરતના પાંડસરા વિસ્તારમાં ગાર્ડનમાં કરાયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેરાયો છે અઢાર સપ્ટેમ્બરના રોજ સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મદનલાલ ધીંગરા ગાર્ડનમાંથી લોહી લુહાણ હાલતમાં એક યુવક મળી આવ્યો હતો અને જેને સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો જે બાદ પાંડેસરા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા અમાવસ પરવેશ મહંત નામનો વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં સામે આવ્યું કે રાત્રિના સમયે મિત્ર કલ્લુ ઉર્ફ

ये छत्तीस साल का है ये यहीं पे नौकरी करता है बालाजी नगर ठाकुरना रूममा देस्थान पांडेसरा सूरत में रहता है और मूल रूप से ये गोपालगंज बिहार का रहने वाला है ये दोनों उस रात को गार्डन में बैठे थे और किसी बात पे इन पे इनमें आपस में बहस हुई और एक दूसरे को गाली गलोच किया और बाद में इसने डंडे से पीट पीट के उसकी हत्या कर दी आरोपी को अभी अटक कर लिया गया है और आगे की कार्यवाही की जा रही है પંચમહાલ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ગોધરા લુણાવડા હાઇવે પર રસ્તા પર થયેલા ખાડા પૂરવાની કામગીરી ડીઆઈજીએ શરૂ કરી છે રસ્તા પર ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે આ ઉપરાંત ખાડાના કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા હતા જવાબદાર અધિકારીઓએ કામગીરી ન કરતા અંતે ડીઆઈજીએ આ કામને પોતાની સામાજિક જવાબદારી ગણી ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે પોલીસ હેડક્વાર્ટરના પોલીસ જવાનો પોલીસ હેડક્વાર્ટરમાં રહેલા વેસ્ટ મટીરીયલ્સ વડે આ ગાબડા પુરવારની કામગીરી કરતા હોવાના વીડિયો સામે આવ્યા છે પોતાની સામાજિક જવાબદારી સમજી પોલીસને આ કામગીરી કરતા જોઈ લોકોએ પણ તેમની પ્રશંસા કરી હતી ગૃહિણીઓ માટે અહીંયા રાહતના સમાચાર આવી રહ્યા છે રાજકોટમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થયો છે સિંગતેલના ડબ્બાના ભાવમાં પચીસ રૂપિયા ઘટ્યા છે હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ એકત્રીસો ચાલીસ રૂપિયા થયો છે અગાઉ એકત્રીસો પાસઠ રૂપિયાએ પહોંચ્યો હતો ભાવ ભરૂચ અસરગ્રસ્તોની મદદ આવ્યા છે વિદ્યાર્થીઓ અડાજણની વિદ્યાર્થીઓ બનાવી છે સહાય કીટ ભરૂચ અંકલેશ્વરના અસરગ્રસ્તોને કીટનું વિતરણ કરવામાં આવશે વિદ્યાર્થીઓ સ્વયંસેવક બની પીડિતોને બહારે આવ્યા છે અને આ કીટનું વિતરણ તેઓને કરવામાં આવશે સુરતના જ્વેલર્સે ગણપતિ માટે ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર બનાવ્યો લાલબાગ રાજા માટે નવ ફૂટ લાંબો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર તૈયાર કરાયો છે બસો પંદર ગોલ્ડ પ્લેટેડ ફૂલનો હાર તૈયાર કરાયો છે દગડુ શેઠ પુણે હાર મોકલવામાં આવશે છ ફૂટ લાંબો હાર દગડુ શેઠના ગણપતિ માટે બનાવાયો છે એકસો પચાસ ગુલાબના ગોલ્ડ પ્લેટેડ ફૂલનો હાર બનાવાયો છે પ્રથમવાર ગણપતિ માટે ગોલ્ડ પ્લેટેડ હાર તૈયાર કરાયો છે આવતીકાલે બંને હાર ગણપતિજી માટે મોકલવામાં આવશે